હું રોહિત પટેલ આપનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે માહિતી મેળવી છે. આ બાબતે રજૂ કરેલ 3 પેજ સાથે લઈ બેસીએ અને ઘણી અગત્યની અને બેઝિક માહિતી આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી બેઝિક માહિતી કે જે છેલ્લા ચેપ્ટર સુધી કામમાં આવે એવી અગત્યની માહિતી, એમાં પહેલું છે ધાતુના નામ. ધાતુના નામને બીજું સક્રિયતા શ્રેણી પણ કહેવામાં આવે છે. હવે ધાતુના નામમાં પ્રથમ નામ છે પોટેશિયમ, જેની સંજ્ઞા છે કે. બીજું નામ છે સોડિયમ, જેની સંજ્ઞા છે એને. ત્રીજું નામ છે કેલ્શિયમ, જેની સંજ્ઞા છે સીએ. મેગ્નેશિયમ એમજી, એલ્યુમિનિયમ એએલ, ઝેડએન સિંગ, એફઇ આયર્ન, જેનું બીજું નામ આપણે લોખંડ તરીકે ઓળખીએ છીએ. પીબી એટલે લેડ, એચ એટલે હાઇડ્રોજન, સીયુ એટલે કોપર, એચજી એટલે મર્ક્યુરી, જેને આપણે થર્મોમીટરમાં ઉપયોગ કરીએ છીએ અને જેનું નામ છે પારો. એજી એટલે સિલ્વર, ચાંદી કહીએ ને, અને એયુ એટલે ગોલ્ડ, જેનું બીજું નામ છે સોનું. આ સક્રિયતા શ્રેણી લાઇનસર યાદ રાખવી પડે, જે શરૂઆત કે થી થાય, એટલે કે એનએ સીએ, એમજી એએલ ઝેડએન, એફઈ પીબી એચ, સીયુ એચજી એજી એ. આ સક્રિયતા શ્રેણીમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ ધાતુની સક્રિયતા ઘટતી જાય છે. તેનાથી વિરુદ્ધ સક્રિયતા શ્રેણીમાં તમે નીચેથી ઉપર તરફ જાઓ તેમ ધાતુની સક્રિયતા વધતી જાય છે.